સતત થોડું મિક્સ કરવાનું છે. હા, મિક્સ કરી દેવાનું છે. ઘી એકદમ બરાબર મિક્સ થઈ જવું જોઈએ, પછી જ આપણે કણક બાંધીશું. મિક્સ થઈ ગયું છે. હવે આમાં દૂધની મદદથી આપણે લોટ બાંધી દઈશું. પાણીથી પણ બાંધી શકાય છે, પણ દૂધથી એનો ટેસ્ટ પણ સારો આવે છે અને કલર પણ સારો આવશે. કેવી કણક તૈયાર કરીશું આને છે ને આપણે થોડી કઠણ અને થોડી નરમ બંનેની વચ્ચેની આપણે કણક બાંધવાની છે. બહુ ઢીલી પણ ના થવી જોઈએ એ ધ્યાન રાખવાનું છે, કે સમોસા કચોરી માટે બનતા હોઈએ ને એવી કણક બાંધવાની છે. વધારે ઢીલી થશે તો એ પછી ફાટી જશે, અને કડક થશે તો પણ ફાટી જશે. એટલે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તું જોઈ શકે છે આવી કણક બાંધી દેવાની છે આપણે. હવે આ કણકને 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. ઘારીના પૂરણનું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. હવે મિક્સ કરી દેવાનું છે. માવો અંદર ઉમેરી દઈશું. હવે આની અંદર 5 ચમચી ઇલાયચી પાવડર ઉમેરીશું. હવે હાથથી મિક્સ કરી દઈશું આને. એટલે પ્રોપર આમ બાઇન્ડિંગ આવે. હા, બાઇન્ડિંગ આવી જવું જોઈએ. હવે આની અંદર હવે આપણે બુરુ ખાંડ ઉમેરી દઈશું. અત્યારે 4 મોટી ચમચી લઈશું બુરુ ખાંડ. અત્યારે મેં બુરુ ખાંડ લીધી છે, પણ ઘરની દળેલી ખાંડ પણ લઈ શકાય છે. આમ તો કેવું કે જ્યારે કોઈ પણ મીઠાઈ બનાવી ને તો ઘરના જે વડીલ હોય ને એ જ બનાવતા હોય. સાચી વાત છે. એમ પણ આપણી પરંપરાગત વાનગીઓ છે એ આપણા ઘરડાઓને વધારે સારી આવડતી હોય છે, અને હવે વિસરાતી ગઈ છે બધી વાનગીઓ. હવે આ મિશ્રણને આપણે એક મોલ્ડમાં લેવાનું છે. હાથથી પણ શેપ આપી શકાય છે, પણ પછી નાની મોટી થાય છે, એટલા માટે મોલ્ડ યુઝ કરો તો વધારે સારું. બધી એક સાઈઝ થાય. અત્યારે મેં મેજરિંગ કપ લીધો છે. આ બધાના ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય જ છે, અને એ ના હોય તો તમારા ઘરમાં વાટકી હોય તો એ પણ લઈ શકાય છે. આની અંદર દબાવીને ભરતું જવાનું છે. ઘારી બનાવીને એટલે લોકોને એવું થાય કે ખૂબ જ ટફ વસ્તુ છે, કે નહીં બનાવાય, બહારથી જ લઈ આવીએ. પણ ઘારી જેવી ઇઝી વાનગી કોઈ છે જ નહીં. બસ એક વખત ટ્રાય કરવાની જરૂર છે. કારણ કે જે રીતના આપણે સમોસા અને કચોરી બનાવીએ છીએ એવી રીતના જ પ્રોસેસ કરવાની છે, ખાલી સ્ટફિંગ અલગ છે. અને જ્યારે આપણે તળીશું તો એને ચમચામાં જ રાખીને તળવાની છે, ડીપ નથી કરવાની. હા, જોઈ હવે તમે ટ્રાય કરો એટલે એની પણ ટ્રીક જોઈ લઈએ. આવી રીતે દબાવીને ભરી લીધું છે, અને આવી રીતે પછી કાઢી લેવાનું છે. બરાબર, તો આવી રીતના ઘારીનો શેપ આવી જશે. પૂરણનો આકાર આપીને તૈયાર છે. હવે કણક છે તો એના નાના લુવા કરીને પૂરી વણી લઈએ. જ્યારે ઘારી તળવા માટે આપણે તેલ કે ઘી જે પણ લઈએ તો એને એકદમ સ્લો ફ્લેમ ઉપર જ ગરમ કરવાનું છે. હાઈ હીટ ઉપર નથી લાવવાનું, કારણ કે ઘારીને છે ને આપણે ખાલી કડક કરવાની છે. જે ઉપરનું પડ છે એને ક્રિસ્પી કરવાનું છે, પણ એને બદામી રંગનું નથી થવા દેવાનું. જ્યારે પણ આ કચોરી, સમોસા કે ઘારી છે, ઘૂઘરા છે, તમે કોઈ પણ વસ્તુ તળો તો એને એકદમ સ્લો ફ્લેમ ઉપર તળશો તો એના ઉપર બબલ્સ નહીં આવે. ઓકે, હા. ઘારીનું પડ બનાવીશું તો એને બહુ જ પતલું નથી કરવાનું, થોડું જાડું રાખવાનું છે. ફાટી જાય. હા,
હવે આને આપણે વચ્ચે મૂકી દઈશું અને હવે એની જે કિનારીઓ છે આપણે લઈ લઈએ આવી રીતના લેતું જવાનું છે આવી રીતે નીચેથી છે ને દબાવતા જઈને સાઈડમાં રહેવું ના જોઈએ ગેપ ના રહે હા બિલકુલ નહીં હવે આને દબાવી લેવાનો છે અને બરાબર આકાર આપી દેવાનો છે આપણે જો વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોઈએ તો આવી રીતે પૂરણ ભરીને એને સાઈડમાં મૂકતા જ હવે એક સામટું તળાય કે પછી જેમ જેમ થાય એમ તળતા જાય નહીં પહેલાં શું કરવાનું છે કે આકાર આપીને આપણે ફ્રીઝમાં મૂકી દેવાનું છે અને પછી જ્યારે પૂરી વણવાનું કામ ચાલુ કરીએ ને તો આવી રીતના બનાવીને એના ઉપર ભીનું કપડું ઢાંકી દેવાનું છે પછી તમારે જ્યારે તળવું હોય ત્યારે તળી શકો છો પણ આને સુકાવા નથી દેવાનું એ ખાસ ધ્યાન રાખવાનું છે આ નીચે એટલા માટે દબાવવાનું છે કે આ જો શેપ આવી ગયો ને એટલે હંમેશા જ્યારે તમે એની કિનારો ભેગી કરો છો તો એની નીચેની સાઈડ રાખીને એને દબાવી દેવાનો છે તો એ ખુલશે નહીં એકદમ સીલ થઈ હા અને બરાબર શેપ પણ આવી જશે ઘારીનો જોઈ શકે છે ને મસ્ત આકાર આવી ગયો છે આવી રીતના બનાવી લેવાની છે આવી રીતે હવે બીજી ઘારી બનાવી લઈએ તો હવે ઘારીમાં આગળ શું કરવાનું છે જોઈ લઈએ હવે ઘારી વડાઈને તૈયાર છે તળી લઈએ હા ઝારા ઉપર ઘારીને લેવાની છે આવી રીતે હા આવી રીતે ઘી ઉપર નાખતું જવાનું છે અને એને તળવાની છે ઘી બહુ વધારે ગરમ પણ ના હોવું જોઈએ હા આની તળવાની ટ્રીક આ જ છે કે આવી રીતે તમારે તળવાનું છે એટલે એક સામટી બહુ બધી નહીં બનાવવાની બહુ વાર લાગે આનું પળ પણ છે ને આપણે પતલું જ કર્યું છે એટલા માટે એવું તો થશે જ નહીં કે કાચું રહેશે અને નીચેની સાઈડ તો ઘીમાં જ છે એટલે તળાઈ જવાની છે અને આપણે ખાલી ઘીમાં જ તળી શકીએ કે પછી તેલમાં તળવું હોય તો પણ વાંધો ના આવે હા તેલમાં પણ તળી શકાય છે કોઈ વાંધો નથી આવતો તું જોઈ શકે છે આ સાઈડ પણ થાય જ છે ચેક કરતું રહેવાનું છે પલટાવીને કે નીચેની સાઈડ કાચી ના રહે હા કા પછી બહુ વધારે પણ ના થઈ જાય હા ઘારી તળાઈને તૈયાર છે પ્લેટમાં લઈ લઈએ બીજી ઘારી લઈ લઈશું આ બીજી ઘારી પણ તળાઈને તૈયાર છે પ્લેટમાં લઈ લઈશું ઘારી તળાઈ જાય ને પછી એને 4-5 કલાક માટે રેસ્ટ આપવાનો છે કારણ કે અંદરનું જે પૂરણ છે એ ખૂબ જ ગરમ હશે અને જો પછી તમે ઘી લગાવશો તે ઓગળી જશે એટલે પૂરણને એકદમ ઠંડુ થવા દેવાનું છે પછી જ એના ઉપર ઘી કોટ થશે તો હવે ઘારીને ઠંડી થવા દઈએ હવે ઘારી ઉપર જે ઘી લગાવવાનું છે એની પ્રોસેસ કરી લઈએ આ મેં ઘી લીધું છે 1/2 કપ એની અંદર 1 ચમચી બુરું ખાંડ લઈશ હવે આને ફેંટી લેવાનું છે ખાંડ ઓગાળી જ દેવાની છે ને હા ઘી ફેટાઈ ગયું છે હવે ઘારી ઉપર કોટ કરી દઈશું આવી રીતે એના ઉપર કોટ કરી દેવાનો છે એકદમ જાડુલિયર હા જાડુલિયર આને પછી 1 કલાક માટે ફ્રીઝમાં મૂકવાનો હોય છે ઘારીને ઘી લગાવ્યા પછી એટલે એકદમ થીજી જાય ને પ્રોપર સેટ થાય હા કારણ કે ઘી આના ઉપર એકદમ સેટ થઈ જવું જોઈએ અનઈવન જ હોય છે આવી રીતે ઘી હવે આના ઉપર ગાર્નિશિંગ કરી દઈશું પિસ્તાની કતરણથી થોડા કેસરના તાતણા લઈશું ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે સુરતની એવી ફેમસ ઘારી તૈયાર છે
સંગીતા તો ઘારી ઘરે બનાવે છે એટલે એમને ખબર છે કે એકદમ ઈઝી છે બનાવવું. હવે જ્યાં સુધી તમે ટ્રાય નહીં કરો ને ત્યાં સુધી તમને આઈડિયા નહીં આવે કે કેટલું ઈઝી છે બનાવવું. તો ચલો એની રેસીપી લખી લો અને ઘરે ટ્રાય કરી લો.